आणंद कृषि यूनिवर्सिटी में 3 दिवसीय प्री इवेंट वाइब्रंट गुजरात समिटीनी मंगलवार दिवसे शुरुआत थई हती। तो गुजरात ना राज्यपाल आचार्य देवव्रत द्वारा आ इवेंट ने खुल्ली मुकवामां आवी हती, जेमां केन्द्रीय प्रधान परसोत्तम रूपाला पण हाजर रह्या हता। तो अन्य कंपनीओ वडाओ अने प्रतिनिधिओ हाजर रह्या हता। आ प्रसंगे राज्यपाल आचार्य देवव्रते कह्युं हतुं के एग्रो एंड फ्रूट प्रोसेसिंग सहकारथी देशना नवा युगमां प्रवेश करशे। તેમણે કહ્યું હતું કે કૃષિકારો ને આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે તે જરૂરી છે। તેમણે એમ પણ કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત મારફતે રોકાણકારો ને આકર્ષી રાજ્યની સુખ અને સમૃદ્ધિ ને નવી દિશામાં લઈ જવાનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રશસ્ત કર્યો છે, તેમ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું। એગ્રો સમિટનો રાજ્યપાલે પ્રારંભ કરાયો હતો, તો ત્યારબાદ એગ્રો સમિટીમાં રહેલી તમામ બાબતોને નિહાળી પણ હતી। કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કહ્યું કે ગુજરાત નવી નવી ઊંચાઈ પર પહોંચશે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રોકાણો વધતા સમૃદ્ધ અને જનસુખાકારીમાં વધારો થયો છે, રોજગારીની તકો વધારે ઉજ્જવળ બની છે, એના કારણે જ દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય પૂરી પાડી રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેન છે। ગુજરાત સરકારના અતિ મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાઇબ્રન્ટ સમિટના પ્રી વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમનું ગુજરાતની દૂધનગરી આણંદમાં નામદાર રાજ્યપાલશ્રીના ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ ભાઈ રાઘવજીભાઈ, ભાઈ જગદીશભાઈ, દેવાભાઈ અને જીતુભાઈ સહિત બિહારના કૃષિમંત્રીશ્રી અને ત્રિપુરાના બે મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ રીતે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રીશ્રી હતા એ વખતે શરૂ કરેલી આ પરંપરાને ખૂબ જ ઉત્તમ રીતે નિભાવીને ગુજરાત આજે 10મા વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં આગળ વધી રહી છે। એક ખૂબ જ લાંબી મુસાફરી ગુજરાતે આ ક્ષેત્રને ખેડીને કરી છે, એ અનુભવના પરિપાક રૂપે યોજાયેલા આ પ્રી વાઇબ્રન્ટ સમિટની વિશેષતા એ છે કે આ 3 દિવસ ચાલનારા વાઇબ્રન્ટ સમિટની અંદર જુદા જુદા વિષય સ્પેસિફિક તજજ્ઞો દેશના વિદેશના જાણકાર લોકો વિષયોને જાણકાર જિજ્ઞાસુઓની સામે ખુલ્લા મૂકશે અને એ સેશન 3 દિવસ ચાલવાના છે, જેનાથી એન્ટરપ્રેન્યોર્સને માહિતી મળશે, ઇન્વેસ્ટરોને સ્કોપ અંગેની સંભાવનાઓનું માર્ગદર્શન મળશે, અધિકારીઓ અને પોલિસી મેકર્સ દ્વારા લેવાયેલા નિર્ણયોથી માહિતગાર કરવાનું એક અભિયાન આજથી અહીંયા શરૂ થયું છે। મને એમ લાગે છે કે અત્યાર સુધીના તમામ વાઇબ્રન્ટ સમિટના જે સીમાચિહ્નો છે એને ઓળંગીને આ વખતના વાઇબ્રન્ટ સમિટમાં ઉત્તમ પ્રકારના MOU આવશે, ઉત્તમ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આવશે, જે ગુજરાતના વિકાસની ક્ષિતિજોને ખૂબ સારી રીતે વિસ્તરશે એવી શ્રદ્ધા બેસે છે। મૌન મત ધારણ કરો, 3 દિન કા કાર્યક્રમ હે, યું તો જરૂર હૈ કે મુંહ પે છીંકા લગા હુઆ હૈ, મતલબ કોરોના કે કારણ પર ઇસમે સે આવાજ તો આતી હૈ। મેં બાર બાર જહાં જાતા હું એક બાત બોલતા હું, મેને 35 સાલ બચ્ચે પઢાએ ઓર આપ ભી ઉસી કામ કો કરતે હૈ, સારે લોગ અધ્યાપક હૈ અપને અપને ક્ષેત્ર કે, क्लास में प्रोफेसर अध्यापक बोलता है और बच्चे हुकारा भी ना भरे तो क्लास कैसी लगेगी, बोरिंग होगी कि नहीं। बिल्कुल, तो आप इसको सजीव बनाओ, कतई आप भी जीवाणुओं की तरह मर लिए तो कैसे काम चलेगा। उत्साह के साथ हमने आगे की ओर बढ़ना, हम आपके आभारी हैं, लेकिन अब भी अगली क्रांति जैसे आपने उस समय की थी आपने ही इसको संभालना पड़ेगा, आपके बिना काम नहीं चलेगा।
आप एक्सपर्ट हैं, आप वैज्ञानिक हैं, आपने क्षेत्र में बहुत रिसर्च किए। मैं आह्वान आपसे करता हूं कि आप ईमानदारी से पूर्वाग्रह से बंद मत हो। यदि इस देश के भविष्य के लिए रास्ता खुलता हो तो खोलना चाहिए कि नहीं खोलना चाहिए? 1,25,00,000 रुपया एक साल में यूरिया पे खर्च होता है नहीं होता? सब्सिडी का भारत सरकार का बोलो जी कितना? 1,25,00,000,000 रुपया। यदि ये धन इस देश के विकास में लगे हर साल तो हम कहां पहुंचेंगे? और इसके बदले ईमानदारी से बताओ,